તૈયાર રહેવું અને ડરવું નહીં એ જ કોરોના સામે અમારો મંત્ર. સાર્ક દેશો સાથે વિડીયો કોન્ફરન્સિંગની મોદીનો સંદેશ. ઇમરજન્સી ફંડમાં આ ભારત આપશે 1 કરોડ ડોલર. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 105 થઈ. પાડોશી દેશો સાથેની બોર્ડર સીલ કરાઈ. મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પહેલા કોરોનાનો ટેસ્ટ. જયપુરથી આવેલા 85 ધારાસભ્યના સેમ્પલ લેવા ડોક્ટરોની ટીમ પહોંચી. સ્પીકરે કહ્યું સ્વાસ્થ્ય વધારે જરૂરી. મધ્યપ્રદેશના રાજ્યપાલે આવતીકાલે ફ્લોર ટેસ્ટનો કર્યો આદેશ. તો કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પોતાને જીવનું જોખમ હોવાની કરી વાત. ગુજરાતમાં જામ્યો રાજ્યસભાનો જંગ. વિધાનસભા અધ્યક્ષે કહ્યું મેં 4 કોંગ્રેસી નેતાઓના સ્વીકાર્યા રાજીનામા, તો ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસના જયપુરમાં ધામા. પેટ્રોલ ડીઝલના ભાવ પર પ્રિયંકાના સરકાર પર પ્રહાર. રાજસ્વ વધારવા સરકાર જનતાને લૂંટતી હોવાનો લગાવ્યો આરોપ. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં. હું છું આપની સાથે સોનલ. મંતવ્ય લાઈવમાં આજે આપણે વાત કરીશું વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની. વાત કરીશું મધ્યપ્રદેશ સરકારની અને સાથે જ ઓલિમ્પિકને લઈને શું કહ્યું શિન્ઝો આબોએ તેની. મધ્યપ્રદેશનો પોલિટિકલ ડ્રામા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. જયપુરમાં રાખવામાં આવેલા કોંગ્રેસના 82 ધારાસભ્યો 5મા દિવસે ભોપાલ આવી ગયા છે. એરપોર્ટથી ધારાસભ્યોને સીધા જ સીએમ હાઉસ લઈ જવાયા છે. સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોને સીએમ હાઉસથી જ વિધાનસભામાં લઈ જવાયા. રાજ્યપાલ લાલજી ટંડને કમલનાથ સરકારને 16 માર્ચે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને 11 માર્ચે જયપુર મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ ભાજપના ધારાસભ્ય નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામા મંજૂર થવા પર કહ્યું કે વિધાનસભા અધ્યક્ષે જે પ્રકારથી ધારાસભ્યને નોટિસ આપી હતી તે રીતે કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ કંઈક નિર્ણય લે તેવી શક્યતા છે. ભાજપે તેના ધારાસભ્યોને સોમવારે થનારા ફ્લોર ટેસ્ટમાં સામેલ થવા માટે વ્હીપ પણ ઇસ્યુ કર્યું છે. સંસદીય કાર્યમંત્રી ડોક્ટર ગોવિંદસિંહે સમગ્ર સત્ર માટે વ્હીપ ઇસ્યુ કરી છે. બીજી તરફ ગુડગાંવના માનેસરામાં એક રિસોર્ટમાં રોકાયેલા ભાજપના ધારાસભ્યોને પણ ભોપાલ લાવવામાં આવી શકે છે. બેંગ્લોરમાંથી જ્યોતિરાદિત્યના સમર્થક કોંગ્રેસ ધારાસભ્યોને કાલે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા ભોપાલ લાવવામાં આવે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સ્ટેટ બેંક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતા કહ્યું હતું કે સૌથી મોટી સરકારી બેંક હૃદયવિહીન અને અક્ષમ છે. તેમણે આવું એટલા માટે કહ્યું હતું કારણ કે આસામમાં ચાના બગીચામાં કામ કરતા કામદારોના 2.5 લાખ બેંક ખાતા કાર્યરત નહોતા થયા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સ્ટેટ બેંકના ચેરમેનને કહ્યું હતું કે મને ગેરમાર્ગે ન ધરો, તમે મને આ મામલે દિલ્હીમાં મળો અને આ બાબતને હું છોડીશ નહીં. આ પૂરેપૂરી કામચોરી છે. આ નિષ્ફળતા માટે હું સંપૂર્ણ રીતે તમને જવાબદાર ગણું છું અને આ મુદ્દે હું તમારી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશ. ચા બગીચાના કોઈપણ કામદારને નુકસાન ન થવું જોઈએ અને જલ્દીમાં જલ્દી તેમના ખાતા ખુલી જવા જોઈએ. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન એસોસિએશનનો દાવો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં એ ખુલાસો થયો છે કે નાણાપ્રધાને ફેબ્રુઆરીમાં આયોજિત એક સંપર્ક કાર્યક્રમમાં SBIના ચેરમેનને આડે હાથ લીધા હતા. નાણાપ્રધાને SBIના ચેરમેન રજનીશકુમારની તીખી આલોચના કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે તેઓ ઋણ દેવામાં, વિશેષ રૂપે ચાના બગીચામાં કામદારોને લોન આપવામાં નિષ્ફળ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય બજાર સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ દેશની પ્રજાને આપવાને બદલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે. સરકારે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પર 3 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે.
सरकारे लीधो महत्वनो निर्णय। पेट्रोल डीजल नी वधारी एक्साइज ड्यूटी, लीटरे 3 रूपया वधाराई एक्साइज ड्यूटी। सरकार नी वार्षिक आवक मा वधारो, वार्षिक आवक मा 39,000 करोड़ रूपयानो वधारो। सरकारना निर्णय थी सरकारनी वार्षिक आवक मा 39,000 करोड़ रूपयानो वधारो थशे। अगाउ ज्यारे 2014-15 मा क्रूड ऑइल ना भाव घट्या हता, त्यारे पण सरकारे नीचा क्रूड ऑइल ना भाव नो लाभ ग्राहकोने आपवाने बदले एक्साइज ड्यूटी वधारी दईने पोतानी आवक वधारी लीधी हती। 1 लीटर पेट्रोल पर कुल एक्साइज ड्यूटी वधीने 22.98 रूपया, 1 लीटर डीजल पर कुल एक्साइज ड्यूटी वधीने 18.83 रूपया। पेट्रोल अने डीजल ना भाव मा फेरफार कराशे, पेट्रोल ना भाव मा 13 पैसा अने डीजल ना भाव मा 16 पैसा नो घटाड़ो। आ साथे ज 1 लीटर पेट्रोल पर कुल एक्साइज ड्यूटी वधीने 22.98 रूपया अने 1 लीटर डीजल पर कुल एक्साइज ड्यूटी वधीने 18.83 रूपया थई गई छे। उल्लेखनीय छे के पेट्रोल अने डीजल ना भाव मा फेरफार करवामां आवे छे। 3 रूपया एक्साइज ड्यूटी वधार्या पछी पेट्रोल ना भाव मा 13 पैसा अने डीजल ना भाव मा 16 पैसा नो घटाड़ो करवामां आव्यो छे। पेट्रोल परनी एक्साइज ड्यूटी मा कुल 11.77 रूपयानो वधारो, डीजल परनी एक्साइज ड्यूटी मा कुल 13.47 रूपयानो वधारो। जुलाई 2019 मा एक्साइज ड्यूटी मा 2 रूपयानो वधारो। कांग्रेसे केंद्र सरकारनी टीका करी, मोदी सरकार एक्साइज ड्यूटी वधारी प्रजाने लूटी रही छे। 1.5 વર્ષના સમયગાળામાં પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કુલ 11.77 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કુલ 13.47 રૂપિયાનો વધારો કરાયો હતો। જો કે જુલાઈ 2019માં એક્સાઇઝ ડ્યુટીમાં ફરીથી 2 રૂપિયાનો વધારો કરાયો હતો। પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવા બદલ કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરી છે। કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારવાને બદલે ક્રૂડના નીચા ભાવનો લાભ પ્રજાને આપે। કોંગ્રેસે વધુ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારવાને બદલે પેટ્રોલ ડીઝલ સસ્તા કરવા જોઈએ। મોદી સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારી પ્રજાને લૂંટી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 8 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, તેમાંથી કેરળમાં 3 અને મહારાષ્ટ્રના પૂનાની નજીક પીપરી ચિંચવાડમાં 5 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે। દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 107 થઈ છે। ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી, સંક્રમણના 8 નવા મામલા પ્રકાશમાં। ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને મુંબઈ લવાયા, તમામને રાજસ્થાનના જેસલમેરમાં રખાશે। નવા ક્વોરન્ટાઇન સેન્ટરમાં રખાશે। 1,000 લોકોને રાખવાની વ્યવસ્થા ઊભી કરાઈ। બીજી તરફ સંક્રમણથી પ્રભાવિત ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને સવારે મહાન એરલાઇન્સના વિમાનથી મુંબઈ લાવવામાં આવ્યા છે। મુંબઈ લાવવામાં આવ્યા બાદ આ તમામ લોકોને રાજસ્થાનના જેસલમેરમાં લઈ જવામાં આવ્યા છે। ત્યાં તેમને સેનાના નવા ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવશે। અહીં 1,000 લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને વિશેષ વિમાનથી ભારતમાં લાવવામાં આવ્યા છે। દેશના અનેક વિસ્તારો રખાયા બંધ, કર્ણાટકનો મૈસૂર પેલેસ પર્યટકો માટે બંધ, 15-22 માર્ચ સુધી બંધ રખાશે। કર્ણાટકમાં સંક્રમિત 1 વ્યક્તિનું મોત, સરકાર દ્વારા તમામ જગ્યા બંધ રાખવાનો આદેશ।
कर्नाटक ना मैसूर पैलेस ने 15 मार्च थी 22 मार्च सुधी पर्यटकों माटे बंद करवामां आव्युं छे। कर्नाटक में एक संक्रमित नुं मौत थया बाद सरकारे आवी तमाम जग्याओं ने बंद करवानो आदेश आप्यो छे ज्यां लोको वधु संख्या में होय छे। तिरुपति बालाजी मंदिर में पण प्रतिबंध। अलग अलग कंपार्टमेंट ना उपयोग पर प्रतिबंध। श्रद्धालुओ टोकन लईने करी शकशे दर्शन। आंध्र प्रदेश में आवेला तिरुपति बालाजी मंदिर में श्रद्धालुओ माटे दर्शन पहला लाइन में उभा रहेवा अलग अलग कंपार्टमेंट ना उपयोग पर प्रतिबंध लगावामां आव्यो छे। तिरुपति तिरुमला देवस्थानम ट्रस्टे कहूं छे के हाल श्रद्धालुओं ने दर्शन माटे टाइम स्लॉट मुजब टोकन आपवामां आवशे। तेलंगाणा में राज्य सरकारे 15 मार्च थी 31 मार्च सुधी राज्यना कोचिंग सेंटर, तमाम शैक्षणिक संस्थान, सिनेमा हॉल, पब, मेम्बरशिप क्लब अने बार बंद करवानो आदेश आप्यो छे। राज्यमां सार्वजनिक बैठक, सेमिनार, वर्कशॉप, रेली, प्रदर्शन अने सांस्कृतिक कार्यक्रमों पर पण प्रतिबंध लगावामां आव्यो छे। દેશના 13 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ। મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ। 31 માર્ચ સુધી રાજ્યોના તમામ શોપિંગ મોલ બંધ। દેશના 13 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે। મહારાષ્ટ્રમાં શનિવાર સુધીમાં સૌથી વધુ 26 સંક્રમિત મળ્યા છે। એ પછીથી મહારાષ્ટ્ર સરકારે સંક્રમણ રોકવા માટે 31 માર્ચ સુધી રાજ્યોના તમામ શોપિંગ મોલને બંધ રાખવાનો આદેશ આપ્યો છે। રવિવારથી રાજ્યમાં તમામ શોપિંગ મોલ બંધ કરવામાં આવ્યા છે। રાજ્યમાં સિનેમા હોલ અને સ્કૂલ પહેલા જ બંધ કરાયા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોરોના વાયરસને કારણે વિશ્વમાં ગભરાટનું વાતાવરણ છે। કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં તમામ જગ્યાએ વધારો જોવા મળી રહ્યો છે। કોરોનાનો ચેપ સામાન્ય લોકોથી ખાસ લોકોમાં ફેલાયો છે। દરમિયાન સ્પેનિશ વડાપ્રધાનની પત્ની પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે। સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સંચેઝની પત્ની બેગોના ગોમેઝ કોરોના વાયરસથી સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે। સ્પેનિશ વડાપ્રધાન કાર્યાલયે પણ તેની પુષ્ટિ કરી છે। તે જ સમયે સૂત્રો કહે છે કે વડાપ્રધાન પેડ્રો અને તેમની પત્નીની સ્થિતિ સ્થિર છે। સ્પેન સરકારે મોડી રાત્રે આ નિવેદનમાં કહ્યું કે પેડ્રો સાંચેઝની પત્ની ડોના કોરોના પોઝિટિવ છે। ડોનાની સાથે પીએમને પણ હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જોકે તેમનામાં વાયરસના કોઈ લક્ષણ મળ્યા નથી। સ્પેનના રાષ્ટ્રપતિ પણ સંક્રમિત થયા હોવાના સમાચાર હતા, જોકે સરકારે તેઓ સ્વસ્થ હોવાનું કહ્યું છે। આ અગાઉ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડ્રોની પત્ની સોફી ટ્રુડ્રોના પણ કોરોના વાયરસથી સકારાત્મક જોવા મળ્યા છે, જેને લઈને તેમણે કહ્યું હતું કે તેઓ 14 દિવસ ઘરે રહેશે અને ડોક્ટરની દેખરેખ હેઠળ કામ કરશે। તે જ સમયે સોફી ટ્રુડ્રોને 14 દિવસ માટે અલગ રાખવામાં આવશે અને તેની સારવાર ચાલુ રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વાત કરીએ ને મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો જયપુર પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ, રાજ્યસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી અને રાજકીય ગરમાવો આવ્યો છે। ગઈકાલે 14 ધારાસભ્ય જયપુર પહોંચ્યા હતા, આજે 20 ધારાસભ્ય જયપુર પહોંચ્યા છે। 4 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે, વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી ચૂક્યા છે। સિદ્ધાર્થ પટેલના ઘરે કોંગ્રેસની બેઠક મળી, શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને આજે અન્ય 20 ધારાસભ્યો જયપુર પહોંચ્યા છે। ડેમેજ કંટ્રોલને સાંધવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે કવાયતો પણ તેજ કરી છે। આ સમગ્ર અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્ય અત્યારે જયપુર પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ, રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચે ગણતરીના જ દિવસો બાકી છે અને 18મી માર્ચે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। 16મી માર્ચે તમામ ફોર્મ ચેક થશે અને જે રીતે ભાજપ દ્વારા જે પાટીદાર કાર્ડનું જે રમત રમવામાં આવી છે
નરહરી અમીનને ઉમેદવારી જે ફોર્મ ભરવામાં આવ્યું અને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ કોંગ્રેસ માટે કપરા ચડાણો શરૂ થયા છે. કારણ કે નરહરી અમીન દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે પણ વાતચીત કરવામાં આવી ત્યારે પણ તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો અને જે રીતે કોંગ્રેસ દ્વારા પણ એક બાદ એક ધારાસભ્ય દ્વારા જે રાજીનામું આપવામાં આવી રહ્યું છે, ચાર ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. હજુ પણ શક્યતા છે કે હજુ પણ એક ધારાસભ્ય રાજીનામું ધરી શકે છે. ત્યારે ગઈકાલે 14 ધારાસભ્ય જયપુર પહોંચ્યા, આજે અન્ય 20 ધારાસભ્ય જયપુર પહોંચ્યા છે. જયપુરના રિસોર્ટમાં તેઓ રોકાયા છે અને કોરોના વાયરસે દુનિયાભર આખીને ચિંતામાં મૂકી દીધી છે. સામાન્ય લોકોની સાથે સાથે હવે પાકિસ્તાનની સેના પણ આ વાયરસથી ત્રાહીમાં પુકારી ઉઠી છે. પાકિસ્તાનની સેનામાં કોરોના વાયરસનો ફફડાટ એ હદે પહોંચી ગયો છે કે તેના સૈનિકો ફરજ બજાવવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. કોરોનાની ચપેટમાં સમગ્ર વિશ્વ આવી ચૂક્યું છે ત્યારે પાકિસ્તાન આર્મીના કેટલાક અધિકારીઓ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે અન્ય અધિકારીઓ અને સૈનિકો ફરજ બજાવવાનો ઇનકાર કરી રહ્યા છે, જેથી ઇમરાન ખાન પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 30 કેસ સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાન આર્મીના 8 અધિકારીઓ પણ તેનાથી પ્રભાવિત છે, જેને લઈને પાકિસ્તાન આર્મીના જવાનો અને અધિકારીઓએ ડ્યુટી પર જવાથી ઇનકાર કરી દીધો. પાકિસ્તાનમાં કોરોના વાયરસના ખતરાને લઈને માત્ર 3 એરપોર્ટ કાર્યરત રહેશે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં લગભગ 9 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, તો સિંધ પ્રાંતમાં કોરોનાના કહેરને લઈ 16 મે સુધી સ્કૂલ પણ બંધ કરવામાં આવી છે. સિંધ પ્રાંતમાં કોરોનાના કારણે 16 મે સુધી સ્કૂલો તો બંધ રહેશે, સાથે સાથે સુપર લીગની મેચ પણ આઇસોલેશનમાં જ રમાશે, એટલે કે ત્યાં દર્શકો હાજર નહીં હોય. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 15,000 લોકો કોરોનાગ્રસ્ત થયા છે, 5,000થી વધારે લોકોના મોત નિપજ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાયરસ પરીક્ષણ અહેવાલ આવી ગયો છે. ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, એટલે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી પીડિત નથી. કોરોનાની દહેશત, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો કોરોના રિપોર્ટ 24 કલાકથી ઓછા સમયમાં આવ્યો રિપોર્ટ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ નેગેટિવ. વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પડાયો રિપોર્ટ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી ચેપ લાગ્યો નથી, વ્હાઇટ હાઉસના એક ડોક્ટરે આ માહિતી આપી. ટ્રમ્પની કોરોના વાયરસની તપાસ કરવામાં આવી હતી. તપાસના પરિણામો 24 કલાકથી ઓછા સમયમાં આવ્યા હતા. યુરોપિયન દેશોએ બ્રિટન પર તેમની મુસાફરી પ્રતિબંધ લગાવી દીધો છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે નવા મુસાફરી પ્રતિબંધો સોમવારની રાતથી લાગુ થશે. તેમણે કહ્યું કે અમેરિકન નાગરિકો અને બ્રિટન અથવા આયર્લેન્ડના કાયદેસર કાયમી રહેવાસીઓ ઘરે આવી શકે છે. તે જ સમયે જ્યોર્જિયા રાજ્યએ કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટેની તેની પ્રાથમિક ચૂંટણી મુલતવી રાખી છે. આમ કરવાનું અમેરિકાનું બીજું રાજ્ય છે. આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી, આની સાથે સરકારને કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા ફેડરલ ફંડમાંથી 50 બિલિયન મળશે. આ જીવલેણ વાયરસને કારણે યુએસમાં 41 લોકોના મોત નિપજ્યા છે. અમેરિકાના 50 રાજ્યોમાંથી 46 રાજ્યોમાં તેનો ફેલાવો થયો છે અને દેશભરમાં 2,000 જેટલા કેસ નોંધાયા છે. Want to keep people away for a little while, just keep them away. Well, and you know, when it gets better, well, people are going and buying things, and I understand that. By the way, I had my temperature taken coming into the room. You did? Good. Yes, sir. Yes. Let's compare. Do you want to compare? We did all of it, yeah. Good. Well, that means we're all looking good. I also took the test last night. Yeah. And I decided I should, based on the press conference yesterday. People were asking, did I take the test? I don't know, whatever it takes, a day or 2 days, whatever it is, they send it to a lab. વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત પીડિતોની સંખ્યા વધી. વિશ્વમાં 1,51,760 પીડિતો. અત્યાર સુધી 137 દેશોમાં કોરોના વાયરસ ફેલાયો.
કોરોનાને કારણે 5,764 લોકોના મોત. ચીનમાં 3,189 લોકોના મોત. જણાવી દઈએ કે કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા વિશ્વભરમાં 1,51,760 થઈ ગઈ છે. આ ખતરનાક વાયરસ અત્યાર સુધીમાં 137 દેશોમાં ફેલાયો છે અને તેની પકડમાં 5,764 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં આ રોગને કારણે 3,189 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચીનની બહાર કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા 2,575 છે. ચીન બાદ સૌથી વધુ અસર ઇટાલીમાં. ઇટાલીમાં 1,441 લોકોના મોત. અત્યાર સુધી ઇટાલીમાં 21,157 લોકો કોરોનાની ચપેટમાં. ઈરાનમાં પણ કોરોનાનો કાળો કેર. ઈરાનમાં 611 લોકોના કોરોનાને કારણે મોત. ચીન પછી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટલી છે, જ્યાં 1,441 લોકોના મોત નિપજ્યા છે અને 21,157 લોકો તેનાથી પીડિત છે. ઈરાનમાં આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 611 છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યસભાની ચૂંટણીમાં તડજોડનું રાજકારણ ચરમસીમાએ પહોંચે તે પહેલા જ કોંગ્રેસે પોતાનો સોગઠો ફેંકી દીધો છે. કોંગ્રેસે પહેલા જથ્થામાં 14 ધારાસભ્યોને જયપુર રવાના કર્યા છે. હજુ બાકીના ધારાસભ્યો પણ રાજસ્થાન જશે, ત્યારે જોઈએ ખાસ અહેવાલ કોંગ્રેસનું ઓપરેશન તોડોના. રાજ્યસભાના રણસંગ્રામમાં કોંગ્રેસની ચાલ. કોંગ્રેસને સતાવે છે ક્રોસ વોટિંગનો ડર. 14 ધારાસભ્યોને કરાયા જયપુર રવાના. રાજ્યસભાની ચૂંટણી હોય અને ધારાસભ્યોને રાજ્ય બહાર ન લઈ જવા પડે એવું તો કેમ ચાલે? અંતે એ જ થયું છે જેની ચર્ચા ચાલી રહી હતી. કોંગ્રેસ સામે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનો સ્કોર 2-2 ઇક્વલ રાખવા માટે પ્રદેશ કોંગ્રેસે પોતાના એક્શન પ્લાન પર અમલ કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસે પહેલા લોટમાં 14 ધારાસભ્યોને જયપુર રવાના કર્યા છે. કુલ 60 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવાનો કોંગ્રેસનો પ્લાન છે, જેમાં બે અલગ અલગ છાવણીમાં ધારાસભ્યોને રાખવામાં આવશે. સંખ્યાબળની રીતે માત્ર 3 ધારાસભ્યો પણ જો ક્રોસ વોટિંગ કરે તો ભાજપ સામે તેનો સ્કોર 1-3 થઈ જાય તેમ છે. તેવામાં પ્રદેશ નેતાગીરી અને હાઈકમાન્ડ કોઈ કસર છોડવા માંગતા નથી. કોંગ્રેસના ગેનીબેન સહિતના ધારાસભ્યોએ જતા પૂર્વે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમારા સિનિયર ધારાસભ્યોની એક રાય હતી, વિધાનસભાનું સત્ર ચાલુ છે, તમામ ધારાસભ્યો 2 દિવસ સાથે રહી અને કંઈક સિનિયર ધારાસભ્યોથી શીખીને વિધાનસભામાં ગુજરાતના પ્રશ્નો ઉઠાવે એ એક મોટી વાત હતી. અને જે રાજ્યસભાની ચૂંટણી છે એના અનુસંધાને પણ જે કંઈ 5-10 દિવસ જે ધારાસભ્યોને બહાર જવું હોય કે પોતાની રીતે રોકાવવું હોય તો એ જઈ શકે છે, બાકી એવું કોઈ પ્રેશર નથી. ઘણા બધા ધારાસભ્યો અમારા પોતપોતાના વિસ્તારમાં છે અને એમની રીતે પોતાનું કામ કરે છે, એટલે 26 તારીખ સુધી બધા ધારાસભ્યો બહાર જવાના છે અને અહીંયા કોઈ રહેવાના નથી, એવો કોઈ પ્રશ્ન ભાઈ ક્યાં જઈ રહ્યા છીએ એ હજી કઈ ખ્યાલ નથી. બરાબર છે, અહીંયા રિપોર્ટિંગ કરવાનું હતું, પોણા છે એટલે અમે રિપોર્ટિંગ કરીએ છીએ. ના, એટલે વી આર ઇન્ડિપેન્ડન્ટ, અમે ગમે ત્યારે અમે પાછા આવી શકીએ, એવું નથી કે ભાઈ વી આર ગોઈંગ, એટલે અમે જાય છે અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે બધા સાથે મળી જઈએ છીએ. રિપોર્ટિંગ. કોંગ્રેસ સામે ભાજપની પણ વ્યૂહરચના. ભાજપને 2 બેઠક જીતવાનો વિશ્વાસ. કોંગ્રેસના નારાજ સભ્યો સાથ આપશે તેવી ગણતરી. બીજી બાજુ ભાજપે પણ ખાસ વ્યૂહરચના બનાવી છે. બીજી બેઠક મેળવવા માટે ભાજપે માત્ર 3 કે 4 વોટનું સેટિંગ કરવાનું છે. ભાજપના સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસની છાવણીના નારાજ ધારાસભ્યો કોઈ પણ શરત વિના અમને સાથ આપશે. જો કે કોંગ્રેસે અચાનક 14 ધારાસભ્યો રવાના કરી દેતા અને હજુ બીજા 3-4 જથ્થામાં કુલ 60 ધારાસભ્યો રવાના કરવાના હોવાથી ભાજપને ચિંતા જરૂર થઈ હશે તેવી રાજકીય પંડિતોમાં ચર્ચા છે. જોકે ચર્ચા એવી પણ છે કે આવા સંજોગોમાં ભાજપ પ્રવાસી કોંગ્રેસી ધારાસભ્યોના પરિવારજનોનો સંપર્ક કરી શકે છે.
ગમે તે હોય, પણ 26મી માર્ચ સુધી ગુજરાતના રાજકારણમાં હાઈ પ્રોફાઇલ ડ્રામા ચાલતો રહેવાનો તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય લાઈવમાં અત્યારે આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.